आणंद बाद वलसाडमां सरकारी सायकल धूळ खाती जोवा मळी छे। शाळा प्रवेशोत्सवनी सायकल धूळ खाती जोवा मळी। जथ्थाबंध सायकल वर्षोथी भंગાર હાલતમાં પડી રહી છે। वर्ष 2015-16 શાળા પ્રવેશોત્સવની સાયકલ ભંગારમાં જોવા મળી છે। તિથલ રોડ પર આવેલી શાળાના પાર્કિંગમાં ધૂળ ખાઈ રહી છે આ સાયકલ। ઓનલાઈન પર સંવાદદાતા માનવ જોડાઈ ગયા છે। માનવ જણાવશો કે આણંદ બાદ હવે વલસાડથી પણ દ્રશ્યો આવ્યા છે, સરકારી સાયકલો ધૂળ ખાતી જોવા મળી રહી છે। जी जे प्रकारे आदिवासी जे विद्यार्थी हो खास कर विद्यार्थी आ प्रकार साइकिल व्यवस्था होय छे, कारण के जे अंतरियाळ विस्तारों में शाळाओ होय छे त्या शाळाए पहोंचवा माटे आ जे विद्यार्थी स्कूल जई सके सरळताथी ते माटे सरकार द्वारा आ प्रकारे साइकिलो आपवानी होय छे। चौंकावनारी बाबत ए छे के आ साइकिल छे ए 2015-16 नो जे प्रोग्राम हतो तेमां आपवानी हती, परंतु आटला वर्ष वीती गया तेम छतां पण साइकिलो विद्यार्थीओने अपाई नथी। ने अत्यारे जे रीते आदिजाति विभागनी ओर बेदरकारी बहार आवी छे ने हजी साइकिलो त्याने त्यां सड़ी रही छे, अने हवे तो एनी हालत एटली भंગાર થઈ ગઈ છે કે તે કોઈ વપરાશમાં પણ નહીં આવી શકાય। એટલે કે આ રીતે 400-500 જેટલી સાયકલો ત્યાં જે ધૂળ ખાઈ રહી છે, અને ક્યાંક ને ક્યાંક અહીંનું જે તંત્ર છે એનો નિકાલ પણ નથી કરતી, અને વારંવાર આ પ્રકારે ઇસ્યુ બહાર આવે છે। જી જી બિલકુલ માનો, તમામ માહિતી બદલ આપનો આભાર। તો એક કે બે નહીં પરંતુ ઢગલાબંધ સાયકલો અહીંયા જોવા મળી રહી છે કે જે ધૂળ ખાઈ રહી છે। શાળા પ્રવેશોત્સવની સાયકલો ધૂળ ખાતી જોવા મળી છે। જથ્થાબંધ સાયકલો વર્ષોથી ભંગાર હાલતમાં પડી રહી છે, પરંતુ વિદ્યાર્થીઓને આ સાયકલ ઉપયોગમાં આવે તેવું નથી કરવામાં આવ્યું। વર્ષ 2015-16 શાળા પ્રવેશોત્સવની સાયકલો ભંગાર હાલતમાં પડી રહી છે। તિથલ રોડ પર આવેલી શાળાના પાર્કિંગમાં આ સાયકલો ધૂળ ખાતી જોવા મળી રહી છે। મદદનીશ કમિશનર આદિજાતિના બીઆર વડવી આપણી સાથે જોડાઈ ગયા છે। જણાવશો કે આ જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે, આ સાયકલો ખરેખરમાં વિદ્યાર્થીઓને આપવાની હોય છે, પરંતુ ભંગારમાં શા માટે જોવા મળી રહી છે, શા માટે આટલા વર્ષોથી ધૂળ ખાઈ રહી છે? આ સાયકલ શિક્ષણ વિભાગની છે, અમારી નથી, પરંતુ આપના વિભાગમાં તો પડી છે ને? અમારે ત્યાં પડી છે, અમારા કેમ્પસ શિક્ષણ વિભાગની સાયકલ, અમારી એક પણ સાયકલ નથી એમાં। તો આટલા વર્ષોથી આપના વિભાગમાં આ સાયકલો પડી છે, તો આપ લાગતા વળતા અને કોઈને જાણ પણ નથી કરવામાં આવી, કોઈને પૂછવામાં પણ નથી આવ્યું કે આ આટલા વર્ષોથી ધૂળ ખાઈ રહી છે, તો આટલા વિદ્યાર્થીઓ જે સાયકલ વિહોણા છે તેમને સાયકલ આપવામાં આવે? આ સાયકલો પર તપાસની પ્રક્રિયા ચાલી રહી છે શિક્ષણ વિભાગ હેઠળ। આટલા વર્ષોથી તમે તપાસ કરી રહ્યા છો, હજુ સુધી જવાબ નથી મળ્યો? અમારે નથી કરવાની, તપાસ શિક્ષણ વિભાગ કરે છે, એમની સાયકલો છે, તમારે એમને પૂછવું જોઈએ કે આ સાયકલો કેમ ત્યાં રાખી છે। ઠીક છે, આશા રાખીએ કે તમે હવે પૂછશો કે આ સાયકલો શા માટે અહીંયા રાખવામાં આવી છે અને વિદ્યાર્થીઓને નથી આપવામાં આવી। આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર। પૂર્વ નગરપાલિકાના પ્રમુખ રાજેશભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે। રાજેશભાઈ, જણાવશો કે કેટલું અયોગ્ય કહેવાય, બાળકોને જે સાયકલો આપવાની હતી તે સાયકલો તો નથી આપવામાં આવી, પરંતુ ભંગાર હાલતમાં પડી રહી છે? જી રાજેશભાઈ, રાજેશભાઈ આપને અવાજ આવી રહ્યો છે મારો? જી, હું એમ પૂછવા માંગુ છું કે આ સાયકલો છે ખરેખરમાં સરકાર દ્વારા વિદ્યાર્થીઓને આપવાની હોય છે, જેથી કરીને તેઓ સરળતાથી સ્કૂલે આવી શકે ને સ્કૂલેથી ઘરે જઈ શકે, પરંતુ આટલા વર્ષોથી એટલે કે વર્ષ 2015-16 આ સાયકલો ધૂળ ખાઈ રહી છે, નથી વિદ્યાર્થીઓના ઉપયોગમાં આવી રહી, શું કહેશો આ મામલે? કહેવા એ માંગે કે 2015 અને 2016 થી સરકારે ફાળવેલી જો સાયકલ વિદ્યાર્થીને ના આપવામાં આવી તો એની પછાડી જે જવાબદાર વ્યક્તિ છે ત્યારે તો ખાસ શિક્ષણ અધિકારીએ આ પ્રિન્સિપાલ અને જે જે લાગતા વળગતા અધિકારીઓ અમને પૂછવામાં આવે કે 2015-16 આજુબાજુના મધ્યમ વર્ગના લોકો
જેને સાયકલ બિચારા ચાલતા આવે ગરીબ ગુરબા, એમને સાયકલ કેમ ના આપવામાં આવીને આવી ભંગાર વ્યવસ્થાની હાલતની અંદર? તો એ તપાસનો વિષય છે, કેમ કે એમની પાસે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. કે સાયકલ જયારે સરકાર જો આવી ફાળવવામાં આપતા હોય ને જાણી જોઈને ના આપવામાં આવે, એની પછાડીનું વિધન શું છે? અને જે જે શિક્ષણ અધિકારીના ચેરમેન હોય કે પછી શિક્ષણ ખાતાના લાગતા વળગતા જેમના કામગીરી સોંપવામાં આવી હોય, તો માન્ય શ્રી કલેક્ટર સાહેબને તાકીદે પગલા લઈ લેવા જોઈએ. કે આ છેલ્લા 2015 થી 2016 થી સાયકલ 400 જેવી ઉપરાંત તો જિલ્લાની અંદર હજુ બીજી કેટલી આવી જગ્યા પર સાયકલો હશે જે ગરીબ ગુરબાઓને કેટલી હશે? હા, એ જે નાકા રાજ્યમાં તો ગુજરાત સરકાર લેવલે શું સરકાર શિક્ષણ મંત્રી શું કરે? શિક્ષણ મંત્રી શું કરે છે? એમને ધ્યાન આપવું જોઈએ કે આ તો 2015 થી આવી ભંગાર વ્યવસ્થામાં, એટલે પહેલે આલોકની પાસે રિકવરી વસૂલ કરવી જોઈએ અને તાકીદે આની આયોજન કરીને ગરીબ ગુલબાના સાયકલ જેને રોકવામાં આવેલી છે તેને ફાળવવામાં આવે ને આની ઉંડત તપાસ થવી જોઈએ. કે કોઈ વિઝન એવું નથી ને કે પૈસા આપે તો જ તેને સાયકલ આપે. બિલકુલ બિલકુલ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર.